વિશ્વ અલ્ઝાઇમર દિવસના પ્રસંગે સેલ્બી હોસ્પિટલ દ્વારા મગજના રોગો અંગે સેમિનારનું આયોજન કરાયું હતું. મગજને લગતા રોગો જેવા કે માથામાં ઈજા, લકવો, મગજની ગાંઠ તેમજ સારવાર સેલ્બી હોસ્પિટલમાં ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે. આ અંગે વધુ વિગત સિનિયર ન્યુરોસર્જન ડૉક્ટર હર્ષેલ શાહે આપી હતી. અહેવાલ અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. વિશ્વ અલ્ઝાઇમર ડે આજે છે. અલ્ઝાઇમર એ મગજની એવી બીમારી છે કે જેની અંદર મગજના કોષોનું ઉંમર સાથે ધીરે ધીરે નાશ થતો હોય છે અને એના કારણે વારે ઘડીએ ભૂલી જવું અથવા તો પોતાના દૈનિક કાર્યો જે થતા હોય એની અંદરની જાણકારીની અંદર ફરક પડી જવો, ચાલવામાં તકલીફ પડવી અથવા તો ઘણીવાર એવું થયું કે બહુ જૂની વાતો બિલકુલ ભૂલી જવી, આવા બધા સિમ્પટમ દર્દીઓમાં થતા હોય છે. એની આપણે એવું માની લઈએ કે ઉંમર સાથે થાય છે એ બહુ ખોટી વાત છે. એના માટે જરૂરી નિષ્ણાતને બતાવવું અને એની સમયસર દવાઓની સારવાર શરૂ આપણે કરીએ તો એનાથી દર્દીઓને ફાયદો થતો હોય છે. હું ડૉક્ટર સત્યજીત દીક્ષિત, ન્યુરોસર્જન શેલ્બી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતું ફૂલ ટાઈમર તરીકે. ન્યુરોસર્જરી એટલે મગજનું ટ્યુમર હોય, મગજમાં ઈર્જા થઈ હોય, જેને આપણે હેડ ઇન્જરી કહેવાતા હોય કે બ્રેઇન હેમરેજ હોય, એવા બધા ટ્રીટમેન્ટ અમે કરતા હોય છે ઓપરેશન થ્રુ. પ્રાઇમરલી હેડ ઇન્જરી જે છે દેટ ઇઝ એ સૌથી વધારે આજકાલ બહુ હાનિકારક થાય છે, બીકોઝ રોડ્સ એવા છે તો મગજમાં ઈર્જા થઈને અને પેશન્ટો એક્સપાયર થાય, એક્સપાયર નહીં થાય તો પછી એ લોકોને લકવાની અસર સાથે જીવી પડતું હોય છે, જેના કારણે મેક્સિમમ સોસાયટી ઉપર બર્ડન થઈ જાય. એટલે એ જે હેડ ઇન્જરીના પેશન્ટો છે એ 20-40 વર્ષની ઉંમરના હોય એ સૌથી વધારે ઇન્વોલ્વ હોય છે હેડ ઇન્જરીમાં. એટલે એ વન ઓફ ધ મોસ્ટ પ્રોડક્ટિવ સોસાયટીના એજ ગ્રુપ છે. એટલે મેક્સિમમ સોસાયટીમાં કમાતા હોય, ફેમિલી ઓન કરતા હોય, ફેમિલી રન કરતા હોય એ બધા 20-40-50ની ઉંમરના હોય જેમાં મેક્સિમમ હેડ ઇન્જરી થતો હોય. એટલે આના માટે એક જ રસ્તો છે કે ભાઈ રોડ ટ્રાફિકનો જે રૂલ્સ છે એ નિયમ પાલન કરો, હેલ્મેટ્સ પહેરો, તો એના જાતે હેડ ઇન્જરીઝ ઓછું થાય. બીજું એઝ ન્યુરોસર્જન અમે કરતા હોય છે બ્રેઇન ટ્યુમર્સ અને બ્રેઇન હેમરેજના ઓપરેશનો પણ. બ્રેઇન હેમરેજ જે છે એ સ્ટ્રોક કહેવાય. સ્ટ્રોક એટલે બ્રેઇનમાં લોહીનું નસ ફૂટી જાય અને બ્રેઇન હેમરેજ થઈ જાય એટલે એને બ્રેઇન હેમરેજ કહેવાય. એ